વેલકમ બાળકો, ધોરણ 3માં હવે આપણે સ્વાધ્યાય પોથીના પેજ 91 ઉપર જોવાનું છે, પણ એમાં આપણે 90 ઉપરથી વિગત જોઈ અને 91 ઉપર જવાનું છે. તો જો આજે મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું કે એક પાસો 3 વાર, 2 પાસો 8 વાર, 3 પાસો 5 વાર, 4 વાર 4, પછી 5 પાસો 4 વાર અને 6, 7 વાર આવેલું છે. તો એના ઉપરથી આપણે અહીંયા જો આવૃત્તિ બનાવવાની છે કે 2 કેટલી વાર આવ્યો છે, તો કે 1 એ 3 વાર, 2 8 વાર, આગળના કોષ્ટક ઉપરથી જોઈને 3 5 વાર, 4 4 વાર, 5 4 વાર અને 6 એ 7 વાર છે. હવે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોવાના છે કે પાસાની કઈ બાજુ સૌથી વધુ વખત આવી, તો કે જે 2 છે એ 8 વાર આવ્યો છે. 2 નંબરનો પાસો જે 2 છે એ 8 વાર આવ્યો છે. કઈ બાજુ સૌથી ઓછી વાર આવી છે, સૌથી ઓછી 1 એ 3 વાર. પછી જે આ 3 નંબરનો પાસો છે એ કેટલી વાર આવ્યો છે, તા કે 5 વાર. 6 નંબરનો, તા કે 7 વાર. પાસાની કઈ 2 બાજુઓ સમાન વાર આવી છે, તો કે 4 અને 5, બંનેમાં 4 4 છે બરાબર. પછી પાસો 4 અને પાસો 6 બંને મળીને કેટલા થાય, તા કે જે 4 છે એના 4 અને 6ના 7, એટલે 7 ને 4 11. પછી 6 અને 1 કેટલી વાર આવે છે, પાસાની 6 આ બાજુ 1 આ બાજુ કરતાં કેટલી વાર, એટલે 2 વચ્ચેનો તફાવત પૂછે. તો 6 7 વાર છે અને 1 એ 3 વાર છે, એટલે 7માંથી 3 જાય તો 4. મેં તમને કીધેલું છે કે તફાવત પૂછે, વધારે ઓછું પૂછે તો બાદબાકી જ કરવાની. 5એ 4 વાર છે અને 2એ 8 વાર છે, એટલે 8માંથી 4 બાદ કરીએ તો 4. મોટી સંખ્યા ઉપર અને નાની સંખ્યા નીચે લેવાની બાદબાકીમાં. તો કેટલી વાર ઓછી આવી, તા કે 4 વાર. પછી પાસો 4 આ બાજુ 5 આ બાજુ આવેલી સંખ્યાનો તફાવત શું થાય, તો કે 4માંથી 4 જાય તો 0. પાસાની સૌથી વધુ વાર આવેલી બાજુ તથા સૌથી ઓછી વાર આવેલી બાજુનો સંખ્યાનો તફાવત, સૌથી વધારે 8 છે અને સૌથી ઓછા 3 છે, તો 8માંથી 3 જાય તો 5, એનો તફાવત છે. હવે આગળ જુઓ, નીચે એક શાળામાં બાળકોની સંખ્યા અને તેમાંથી હાજર બાળકોની સંખ્યાની વિગત આપેલી છે, તેના આધારે ગેરહાજર બાળકોની સંખ્યા ચાર્ટ લખો અને ચાર્ટ બનાવો. જો અહીંયા પણ આપણે આલેખ બનાવેલો જ છે, જુઓ, તે જોઈ લેવાનું તમારે, બરાબર છે. હવે અહીંયા એ પહેલા ધોરણના 27 બાળકો, એમાંથી 25 હાજર, તો ગેરહાજર કેટલા 2. બીજામાં 23 છે, એમાંથી 22 હાજર, ગેરહાજર 1. 24 બાળકોમાંથી 21 છે 3, ગેરહાજર. 22માંથી 18 છે 4, ગેરહાજર. 25માંથી 23 છે 2, ગેરહાજર. આ બધાનો સરવાળો કેટલો થયો, બાળકો 121, ગેરહાજર બાળકો 109, તો ગેરહાજર કેટલા 12. આ બધાનો સરવાળો કરવાનો, આનો આનો અને આનો. એના પછી પ્રશ્ન જવાબ આપો કે કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે, ધોરણ 4માં 4 બાળકો. કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો ગેરહાજર છે, ધોરણ 2માં 1 જ બાળક. શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે, એટલે આ ટોટલ લખવાનું, 12. ધોરણ 3માં કેટલા બાળકો ગેરહાજર છે, તો ધોરણ 3 કેટલા 3 બાળકો. પછી 3 અને ધોરણ 5માં થઈને કુલ કેટલા ગેરહાજર છે, તો 3ના 3 અને 5ના 2, એટલે 5 × 2 = 5 સરવાળો. ધોરણ 2 અને ધોરણ 4 થી કયા ધોરણમાં બાળકો વધુ ગેરહાજર છે, તો ધોરણ 3 અને 5માં કેટલા બાળકો ગેરહાજર, એ આપણે જોઈ ગયા 2 અને 4માંથી. તો 2માં 1 અને 4માં 4 બરાબર છે. તો સામાં વધારે ગેરહાજર છે, ધોરણ 4માં. કેટલા, તો કે બાદ બાકી કરીએ તો 3 4માંથી પેલો 1 જાય તો 3 રહે ને તફાવત. ધોરણ 1 અને ધોરણ 5માં ગેરહાજર બાળકોની સંખ્યા, તો ધોરણ 1માં 2 છે અને ધોરણ 5માં 2 છે, તો 2માંથી 2, એટલે શું થયું તફાવત. પ્રશ્ન નંબર 7, નીચે બાળકો શાળાએ કેવી રીતે આવે છે તેની વિગત આપેલી છે, તેના આધારે ચાર્ટ બનાવો અને પ્રશ્નના જવાબ લખો. જો ટ્રેક્ટર, બસ, કાર, સાયકલ, પેડલ રિક્ષા, ચાલતા, સ્કૂટર પર અને ઘોડા ઉપર, આ જે આપણે આગળ જોઈ ગયા ને એવું સેમ છે, એટલે આપણે એને ફટાફટ જોઈશું. શાળાએ આવવાની કઈ રીતના બાળકોની સંખ્યા વધુ છે, તો કે ચાલતા 11 જણ છે.
શાળાએ આવવાની કઈ રીતના બાળકોની સંખ્યા એક છે, ઓછી છે, ઘોડા ઉપર એક જ જણ. બસમાં આવતા બાળકો કેટલા છે અંદર? કોષ્ટક પ્રમાણે જોવાનું જે તમને કોષ્ટક આપેલું છે, બરાબર 9. પછી કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? આમાં 5. કારમાં અને સ્કૂટરમાં કુલ, એટલે કુલ કાર અને સ્કૂટરનો સરવાળો કરવાનો. કારના 4 છે અને સ્કૂટરના 2 છે, એટલે 4 ને 2 6, બરાબર છે. પછી પેડલ રિક્ષા અને ઘોડા ઉપર, પેડલ રિક્ષામાં 4 અને ઘોડા ઉપર 1, એટલે કુલ કે તો સરવાળો કરવાનો, વધારે અને ઓછા પૂછે તો બાદ બાકી. પછી છે સ્કૂટર પર શાળાએ આવતા બાળકો કરતાં બસમાં શાળાએ આવતા બાળકો વધારે કે ઓછા? તો કે સ્કૂટર ઉપર 2 છે અને ઘોડા ઉપર 1 છે, અને સોરી સ્કૂટર ઉપર 2 છે અને બસમાં આવતા 9 છે, તો એનો તફાવત કેટલો? 7. 9માંથી 2 જાય તો 7, બરાબર. પછી છે પેડલ રિક્ષામાં આવતા બાળકો શાળામાં આવતા બાળકો કરતાં કેટલા છે? પેડલ રિક્ષામાં શાળાએ આવતા બાળકો ચાલતા બાળકો કરતાં, પેડલ રિક્ષાના 4 અને ચાલતા છે 11, તો 11માંથી 4 જાય તો 7 તફાવત. સાયકલ પર શાળાએ આવતા બાળકો કરતાં ચાલતાએ આવતા, તો સાયકલ ઉપર કેટલા છે? 5, અને ચાલતા બાળકો છે 11, બરાબર. તો કેટલા તફાવત આવશે? 6. કઈ કઈ બે રીતે શાળાએ આવતા બાળકોની સંખ્યા સરખી છે? કાર અને પેડલ રિક્ષા. કારના 4 અને પેડલ રિક્ષાના 4. ધારો કે અહીં તમારે આ બનાવવાનું છે કે ટ્રેક્ટર કેટલા હતા? 3 જણ. હવે તમારે બસ કેટલી છે? 9. તો અહીં તમારે 9 ગોળ બનાવવાના, 1 2 3 4 5 6 7 8 ને 9, આ રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે, બરાબર છે. તો હવે આગળ હવે છે પ્રશ્ન નંબર 8. નીચે બાળકોની મનપસંદ મીઠાઈની વિગત આપેલી છે, તેના આધારે ચાર્ટ બનાવો. 1 = 1 બાળક ચિત્ર પ્રમાણે, તથા પ્રશ્નના જવાબ લખો. જો મનપસંદ મીઠાઈ છે જલેબી, બરફી, પેડા, ગુલાબજાંબુ, હલવો અને રસગુલ્લા. જલેબી 6 જણને, બરફી 7 જણને, પેડા 10 જણને, ગુલાબજાંબુ 15 જણને, હલવો 9 જણને અને રસગુલ્લા 5 જણને. હવે એના ઉપરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે. કઈ મીઠાઈ બાળકોને સૌથી વધારે પસંદ છે? ગુલાબજાંબુ. કઈ મીઠાઈ બાળકને ઓછી પસંદ છે? રસગુલ્લા 5 જણને અને ગુલાબજાંબુ 15 જણ છે. પેડા કેટલા બાળકોને? 10. બરફી અને રસગુલ્લા કુલ કેટલા બાળક? તો બરફીના છે 7 અને રસગુલ્લાના છે 5, એટલે 7 ને 5 12. જલેબી પસંદ કરનારા 6 જણ છે અને ગુલાબજાંબુ પસંદ કરનારા 15 છે, તો 15માંથી 6 બાદ કરીએ તો 9, એ એમનો તફાવત કહેવાય. એ વધારે કે ઓછા તમારે જોઈ લેવાનું. હલવો પસંદ કરનારા બાળકો કરતાં રસગુલ્લા, તો હલવો પસંદ કરનારા 9 છે અને રસગુલ્લા કરનારા 5 છે, તો 9માંથી 5 જાય તો 2નો તફાવત કેટલો આવશે? 4. પેડા, ગુલાબજાંબુ અને હલવો ત્રણેયનું કુલ કીધું હોય તો સરવાળો કરવાનો. પેડાના 10, ગુલાબજાંબુના 15 25 અને હલવાના 9 34, કુલ કેટલા થશે? 34. બાળકોએ પેડા કરતાં હલવો વધારે પસંદ છે કે ઓછો? તો પેડા છે 10 અને હલવો છે 9, એટલે ઓછો. પછી મીઠાઈને સૌથી વધી પસંદ કરનારા અને સૌથી ઓછી પસંદ કરનારા બાળકોની, સૌથી વધારે ગુલાબજાંબુ છે અને સૌથી ઓછા રસગુલ્લા છે, એ બેનું 15માંથી 5 જાય તો તફાવત કેટલો આવશે? 10. બાળકોને રસગુલ્લા કરતાં જલેબી વધારે પસંદ છે કે ઓછી? તો કે રસગુલ્લા 5 અને જલેબી 6 છે, એટલે જલેબી વધારે પસંદ છે એક જણને. નીચે પ્રશ્ન નંબર 9 નીચે કુટુંબની કેટલીક વિગતો આપી છે, એના આધારે ચાર્ટ બનાવો. અહીંયા તમારે જે આ આલેખ પત્ર બનાવવાનો છે એ તમારે ગોળ ગોળ ટપકા કરીને આગળ છે એવું બનાવવાનું છે, બનાવજો. સાથે રહેતા વ્યક્તિઓ એકલા, એક જે એકલા રહેતા હોય, બરાબર છે, એકલા, તો એવા 3 કુટુંબ છે. 2 એક જણ રહેતું હોય એવા 3 કુટુંબ, 2 જણ રહેતું હોય એવા 7 કુટુંબ, 3 જણ રહેતું હોય એવા 11 કુટુંબ, 4 જણ રહેતા હોય એવા 10 જણ, 5 એક ઘરમાં 5 વ્યક્તિ રહેતા હોય એવા 10, 6 વ્યક્તિ રહેતા હોય એવા 8, 7 વ્યક્તિ રહેતા હોય એવા 5, 8 વ્યક્તિ રહેતા હોય એવા 3, 9 વ્યક્તિ રહેતા હોય એવા 2 અને 10 વ્યક્તિ, એટલે કે આખા 10 જણા એક જ સાથે રહેતા હોય એવું એક જ કુટુંબ છે. તો એના ઉપરથી તમારે આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. સૌથી વધારે કુટુંબની સંખ્યા કેટલી છે? 11.
તેમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા તો કે 3 જ જણ, એટલે કે એક જ ઘરમાં મમ્મી પપ્પા અને છોકરું રહેતા હોય એવા એવા કુટુંબ 11 જણ છે. સૌથી ઓછા કુટુંબની સંખ્યા 1, એમાં કેટલા જણ રહે છે? 10. 4 વ્યક્તિ રહેતા હોય એવું કયું કુટુંબ છે? તો કે 10. 7 વ્યક્તિવાળું કુટુંબ સંખ્યા 5. આગળ 5 વ્યક્તિવાળા અને 6 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા, તો 5 અને 6 નો સરવાળો 10 ને 8 18, 2 અને 9 7 અને 2 9, એ કુટુંબ જોઈ જોઈને સરવાળો કરવાનો. પછી 3 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 5 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં વધારે કે ઓછી? તો કે વધારે. કેટલી? 1. એ તમારા અંદર જોઈ લેવાનું. 4 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા 9 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી છે? વધારે કે ઓછી? એટલે તફાવત છે 8. પછી છે 8 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા પર 2 વ્યક્તિવાળા કુટુંબની સંખ્યા કરતાં કેટલી ઓછી છે? 4. 4 વ્યક્તિવાળા કુટુંબ અને 5 વ્યક્તિવાળા કુટુંબનો તફાવત કેટલો છે? 0. 1, 2 અને 3 વ્યક્તિવાળા ધરાવતા કુટુંબની સંખ્યા 21. એ ત્રણેયનો સરવાળો કરવાનો. કુટુંબની સંખ્યા 8 હોય અને તેમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 6. કુટુંબની સંખ્યા 1 હોય તેમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 10. આગળનું પૂછે, પાછળનું પૂછે, ગમે તે રીતે પૂછે, એ તમારે કોષ્ટક ઉપરથી બધા જવાબ આપવાના છે. એટલે કોષ્ટક મેઇન છે અને અહીંયા તમારે ચાર્ટ બનાવવાનો છે, તો તમારે આ રીતે ચાર્ટ પણ બનાવવાનો છે. આજના માટે આટલું. તો પેજ નંબર 91 થી 95 તમારું લેસન છે. અલ્લાહ હાફિઝ બાળકો.